वडोदरा शहरनी सोकलेन संस्था द्वारा आगामी तारीख 4 फेब्रुआरी ना रोज लक्ष्मी विलास पैलेस बैंक्वेट खाते सवारे 10 कलाके राज्य राष्ट्रीय अने स्थानिक निष्णांतों ना मार्गदर्शन हेठळ शहरी परिवहन ना टकाऊ उकेलो विषय पर वक्तव्य पैनल डिस्कशन सहित प्रश्नोत्तरी योजाशे, जेमा जाणीता विज्ञान अने टेक्नोलॉजी निष्णातो, नीति निर्माताओ, म्युनिसिपल अने सरकारी अधिकारीओ, उद्योग अग्रणीओ अने दूरंदेशी नागरिको ने विविध पासाओ अने तेमना संभवित उकेलो अंगे चर्चा करवा माटे एक मंच पर लाववामां आवशे, जे 3 सत्रमां योजाशे, जे अंगे सोकलीनना राजमाता शुभांगिनी देवी राजे गायकवाड़, उपप्रमुख डॉक्टर संजय पंडित, डॉक्टर अने गिफ्ट सिटीना स्वतंत्र नियामक अने एनआईयूएना भूतपूर्व डायरेक्टर प्रोफेसर चेतन वैघ द्वारा पत्रकार परिषदमां जणाववामां आव्युं हतुं के शहरी परिवहनना टकाऊ उकेलो विषय पर योजानार परिसंवादमां आवनार निष्णांतो द्वारा घातक जोखमोने पहोंची वळवा माटेना टूंका गाळाना अने लांबा गाळाना पगला माटे नक्कर व्यवहारू कार्य योजनाओ जाणवा मळशे। ઓવર 25-30 વર્ષ થઈ ગયું છે અને કેટલા વર્ષોથી અમે વિષય અનેક વિષય ઉપર ચર્ચા વાર્તાલાપ કરીને જે અમારું યોગદાન વડોદરા શહેર માટે પ્રયત્ન કરીએ છીએ કે એમના કાંઈ સારું થાય, તો આ વખતે ટ્રાન્સપોર્ટેશનના ઉપર છે, રસ્તાના ઉપર છે, જે તકલીફ કમ્પ્યુટર્સ ને રસ્તામાં ટ્રાવેલ વિગત કરવા માટે જે લોકોને થાય છે, વી વિલ કન્સિડર ઓલ દેટ એન્વાયરમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ વોટ સ્ટેપ શુડ બી ટેકન ફોર લેસ યુઝ ઓફ ફ્યુઅલ, લેસ યુઝ ઓફ આઈ મીન યુઝ ઓફ કાર્બન ફૂટપ્રિન્ટ્સ, ટાઈપ ઓફ વ્હીકલ્સ દેટ આર યુઝડ, હાઉ વેર ઇઝ ધ વ્યવસ્થા શું છે ટ્રાન્સપોર્ટેશન માટે, પબ્લિક ટ્રાન્સપોર્ટની શું પરિસ્થિતિ છે, આ બધી અનેક વિગતો છે એના ઉપર એક્સપર્ટ્સ વિલ કમ એન્ડ સ્પીક, વી કેન સજેસ્ટ ટુ ધ પોલિસી મેકર્સ વોટ શુડ બી ડન ફોર વડોદરા, બીકોઝ અનેક વસ્તુ થાય છે અહીંયા પણ એવરીથિંગ હોલિસ્ટિકલી ઇઝ નોટ ટેકન ઇન ટુ અ કન્સિડરેશન સમટાઈમ્સ, સો વી આર કીન દેટ ડિસાઈડ ફોર આર સિટી વોટ ઇઝ ધ બેસ્ટ સોલ્યુશન પોસિબલ, not just adding new things is not the solution always, but what type of vehicles are there, what type of road amenities are there, what type of over bridges we are making, whether that is helping, not helping in certain areas, so all this will be discussed, and also there will be some study on Baroda itself, and we will seek your cooperation in all this. Thank you. એના બદલે આવા માસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે, બસેસ છે, સબઅર્બન ટ્રેન છે, મેટ્રો છે, એટલે આવી બધી જે વિકલ્પો છે એ વધારે રાખીએ તો વધારે સરળ થાય. આપણે યુરોપના ઘણા શહેરોમાં જોઈએ છે, પેરિસમાં જોયું છે, લંડનમાં, કે પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એટલી સારી છે કે કોઈને ગાડીની જરૂર જ નથી પડતી, કાર રાખવાની જરૂર જ નથી પડતી, અને બધા જે અફોર્ડ કરી શકીએ એ પણ કાર રાખતા નથી, કારણ કે આટલું સરસ પબ્લિક ટ્રાન્સપોર્ટ છે. એટલે રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ્સ એ એક પાસું છે. ત્રીજી બાજુ છે જે વાહનો જે વાહન હોય, તમારું મોટું વાહન હોય, નાનું વાહન હોય, સ્કૂટર હોય, જે હોય, એ જે પ્રદૂષણ કરે છે એને કઈ રીતે ઓછું કરી શકાય. આપણે હવે ડીઝલ ઉપરથી તો લગભગ ખસતા ગયા છે, ડીઝલ ઉપરથી પેટ્રોલ ઉપર, પેટ્રોલ ઉપરથી સીએનજી, પણ તો એ આ બધા ફોસિલ ફ્યુઅલ્સ છે અને એમાંથી પ્રદૂષણ થાય છે, એટલે એને કઈ રીતે સૌથી ઓછું પ્રદૂષણ થાય એ રીતના વાહનો હોય, એ જો રસ્તા પર ફરતા હોય તો પછી તમારો પ્રોબ્લેમ ઘણો સોલ્વ થાય, કે ઇલેક્ટ્રિક વ્હીકલ્સની પોપ્યુલારિટી વધતી જાય છે, એટલે એ બહુ સારો વિકલ્પ છે કે જેમાં પ્રદૂષણ થતું નથી બિલકુલ. બીજું હાઇડ્રોજન સેલ, ફ્યુઅલ સેલ, એવા બધા ટેકનોલોજી આવે છે, હજુ પ્રેક્ટિકલી કમર્શિયલ એમાં નથી આવ્યા, પણ એ પણ ભવિષ્યમાં આપણે ઉપયોગ કરી શકીશું. એટલે આ બધી ટેકનોલોજીને લઈને જો તમારા વાહનોને મોડિફાય કરાય કે નવા વાહનો એ જ રીતના જો થાય તો એ ઘણું પ્રદૂષણ અટકી શકે. ખૂબ સારા નામાંકિત લોકો છે અને ઇન્ડિપેન્ડન્ટ લોકો છે, એવું નથી કે કોઈ કંપનીના, કોઈ ઇલેક્ટ્રિક વ્હીકલ કંપની કે કોઈ કારની કંપનીવાળા કે બસ કે ટ્રક મેન્યુફેક્ચરર, એવું નથી, પણ ઇન્ડિપેન્ડન્ટ બધા બહુ નામાંકિત બધા લોકો છે જે આવીને એમના અભિપ્રાયો આપશે
કે સારામાં સારા શું વિકલ્પ છે, સામાં શું ખામીઓ છે, સામાં શું એડવાન્ટેજ છે, એટલે એ આપણે જાણવા મળશે અને એના ઉપર આપણે ચર્ચા થશે. અને પછી અંતમાં આપણે વડોદરા માટે કઈ રીતે આગળ વધી શકીએ એના સૂચનો આપણે લેવામાં આવશે. સોક્લીન સંસ્થા તરફથી સસ્ટેનેબલ અર્બન ટ્રાન્સપોર્ટેશન સોલ્યુશન્સ આ વિષય ઉપર સેમિનારનું આયોજન થયું છે, જેમાં અનેક બહારગામથી નિષ્ણાતો સાથે અમારા પ્રોફેસર ચેતન દેસાઈ જે ડાયરેક્ટર છે ગિફ્ટ સિટીના, એના મદદથી અનેક એક્સપર્ટ્સ આવવાના છે. એન્ડ આ એક મોટું વિષય એવું છે કે બધા લોકોને એમાં રસ પડશે અને બધાનું આ વિષય ઉપરથી રસ્તામાં ટ્રાન્સપોર્ટેશન શું વ્યવસ્થા, શું વ્હીકલ શું વાપરવાની, મોટર શું વાપરવાની, આ બધા વ્યવસ્થાનું ચર્ચા થઈને એક સારી પ્લાનિંગ થઈ શકે એના માટે અમારું પ્રયત્ન છે. તો બધાને હું આમંત્રણ આપું છું કે આ સેમિનારમાં જરૂર ભાગ લે. દર વર્ષે એક સેમિનારનું આયોજન કરીએ છીએ પર્યાવરણને લગતા જે પ્રશ્નો હોય, સમસ્યા હોય જે તે વખતની, એના ઉપર આપણે વેસ્ટ મેનેજમેન્ટ ઉપર કર્યું છે, સોલર એનર્જી ઉપર કર્યું છે, એટલે આ બધા ઘણા વિષયો દર વખતે એક વિષય લઈને એમાં આપણે વિચારણા કરીએ છીએ કે જેમાં ચર્ચા થાય, સાયન્ટિસ્ટ હોય બધા અને સરકારના પણ પ્રતિનિધિઓ બધા આવીને ભેગા મળીને સોલ્યુશન્સ કાઢવાનું આપણે પ્રયત્ન કરીએ છીએ. એ પ્રયાસમાં આ વર્ષે રવિવારે 4 ફેબ્રુઆરીએ જે સેમિનાર રાખવામાં આવ્યો છે અર્બન ટ્રાન્સપોર્ટેશન ઉપર, અર્બન ટ્રાન્સપોર્ટેશન સોલ્યુશન્સ, કારણ કે આપણે જોઈએ છીએ કે વાહનો વધતા જાય છે અને ટ્રાફિક વધતો જાય છે અને બધે અસુવિધા પેદા થાય છે, પ્રદૂષણ થાય છે, પ્રદૂષણના લીધે બીમારીઓ વધે છે, મૃત્યુઓ વધે છે, એક્સિડન્ટ્સ વધે છે, આ બધી જે તકલીફો છે એટલે એને આપણે કંઈક એનો સોલ્યુશન લાવવો પડે. અને ખાલી ઓવરબ્રિજ બનાવવાથી કે અંડરબ્રિજ બનાવવાથી કે રિંગ રોડ બનાવવાથી સમસ્યાનો હલ થતો નથી, વાહનો એટલા જ વધતા જાય છે અને પછી એ પણ બધું ક્રાઉડેડ થઈ જાય છે, એટલે એનો લાંબે ગાળે શું સોલ્યુશન કાઢવાનું એના ઉપર આપણે ચર્ચા કરવાના છે. અને એમાં બહુ વિખ્યાત બધા આપણા સ્પીકર્સ જે આવવાના છે એ આ બધા વિષયો ઉપરના એક્સપર્ટ્સ છે, દિલ્હીથી, મુંબઈથી, વડોદરાથી, અમદાવાદથી બધા આવવાના છે અને આના ઉપર બધા જે પાસાઓ છે એના ઉપર આપણે ચર્ચા કરીશું. એમાં મુખ્ય ભાગે તો માસ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ્સ, એટલે એક એક એકલ દુક્કલ માણસ ખાલી ગાડી કે સ્કૂટર લઈને નીકળે એના કરતાં બસમાં કે ટ્રામમાં કે ટ્રેનમાં કે મેટ્રોમાં એવું ફરે તો પછી આ બધો પ્રોબ્લેમ ઘણો સોલ્વ થઈ જાય, કન્જેશન પણ જતું રહે, પ્રદૂષણ પણ ઘટે. બીજી કે વાહનોની ક્વોલિટી, વાહન પણ આપણે જો ડીઝલ ઉપરથી તો હવે લગભગ પેટ્રોલ ઉપર આવી ગયા છે, સીએનજી ઉપર, પણ એમાંય પ્રદૂષણ તો થાય છે, સો ફોસિલ ફ્યુઅલ, તો એના બદલે હવે ઇલેક્ટ્રિસિટી ઉપર, હાઇડ્રોજન સેલ ઉપર, એ બધા પર જઈએ તો વધારે આપણે પ્રદૂષણને આપણે રોકી શકીએ. તો આ બધા જે પાસાઓ છે કે એમાં શું અવરોધો છે, શું ફાયદા છે, એ બધું જાણીને આપણે આગળનું પ્લાનિંગ કરી શકીએ અને વડોદરા માટે શું એ પોસિબલ છે કે યોગ્ય છે એ જાણવાનો આપણે પ્રયત્ન કરીશું. કારણ કે દરેક શહેરને એક જ સોલ્યુશન યોગ્ય નથી હોતું, દરેક શહેરની કેરેક્ટરિસ્ટિક જુદી હોય છે, પેટર્ન જુદો હોય છે, જ્યોગ્રાફી જુદી હોય છે, એટલે એ પ્રમાણે આપણા માટે અને આના વિશે પણ લોકોએ જે સ્ટડી કર્યા છે એ પ્રેઝન્ટેશન થવાના છે અને અંતમાં આના ઉપરથી આપણો રોડમેપ આખો તૈયાર થશે. અને આપણા એમએલએ જે છે, બહુ યુવા એમએલએ જે છે, ચૈતન્યભાઈ દેસાઈ, એ આવવાના છે, એમને બહુ ઉત્સાહ બતાડ્યો છે. અને શીતલ મિસ્ત્રી સાહેબ, ડૉક્ટર શીતલ મિસ્ત્રી જે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે, એ આપણા વડોદરાના પ્લાનિંગમાં મુખ્ય માણસ છે, એટલે એમનો સહભાગ રહેશે તો આમાંથી આગળ આપણે વધી શકીશું એવી અમે આશા રાખીએ છીએ અને પ્રેસને પણ અમે ઇન્વાઇટ કરીએ છીએ કે આમાં સહભાગી થાવ.